નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 4, એમાં વિષય છે સામાન્ય જ્ઞાન. તો ચાલો તમે બધા પણ સામાન્ય જ્ઞાન કાઢો. ચાલો કાઢી બધાએ સામાન્ય જ્ઞાન. એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે પાઠ 24. તમારે બધાએ પાઠ 24 ખોલવાનો છે, તો મારી સાથે ચાલો પાઠ 24 ખોલો. પાઠ છે સંખ્યા સાથે ગમ્મત. ખોલ્યું બધાએ, કાઢ્યું. એમાં આપણને પૂછે કે નીચે આપેલા બોક્સમાં સાચી સંખ્યા કે ચિહ્ન લખો. તમને આ બધા બોક્સ આપેલા છે, ક્યાંક ચિહ્ન આવે છે કરવાનું, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવા ચિહ્ન આવશે કરવાનું, અને ક્યાંક તો કે ક્યાંક સંખ્યા લખવાની આવશે. તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા તો એમાં પહેલું છે કે 89 ખાલી જગ્યા 28 બરાબર 117. તો 89 અને 28 હું શું કરી તો એનો જવાબ 117 આવે? તો કે સરવાળો. 89 અને 28નો આપણે સરવાળો કરી એટલે એનો જવાબ 117 આવે. તો અહીંયા શેનું ચિહ્ન કરવાનું તમારે? તો કે સરવાળાની નિશાની કરવાની. સમજાણું? ત્યાર પછી બાજુમાં બીજું આપ્યું છે 26 પ્લસ ખાલી જગ્યા બરાબર 117. તો આપણને શું કરવાનું છે? પ્લસની નિશાની આપી એટલે 26માં હવે આપણે કેટલા ઉમેરી તો એનો જવાબ 117 આવશે? તો કે 91. કેટલા? 91. 91ની સંખ્યા આપણે ઉમેરી એટલે જવાબ શું આવશે? 117. તો આ ખાનામાં તમારે લખવાનું રહેશે 117. સમજ્યા? પછી ત્રીજું આપ્યું છે ખાલી જગ્યા -22 બરાબર 528. તો 22ને કેટલા સાથે ગુણી તો એનો જવાબ 528 આવે? તો 22ને કેટલા સાથે ગુણવાના? તો કે 24 સાથે. 24 × 22 બરાબર 528. તમે 24 × 22 કરશો એટલે એનો જવાબ શું આવશે? 528. સમજાણું? પછી હવે ચોથું આપ્યું છે ખાલી જગ્યા -46 બરાબર 54. તો ત્યાં શું જવાબ આવશે? કેટલા હારે આપણે -46 કરી તો 54 જવાબ આવે? તો કે 100. 100 − 46 કરી એટલે એનો જવાબ શું આવે? 54. એની બાદબાકી શું થાય? બાદબાકીનો જવાબ તો કે 54. સમજાણું? પછી પાંચમું આવ્યું છે 181 ખાલી જગ્યા 80 બરાબર 101. તો 180 ખાલી જગ્યા 80 બરાબર 101. તો આપણે અહીં શું કરી તો 181ને આપણે 80 આવીને શું કરવાના? તો કે માઇનસ કરવાના. એટલે એની શું કરવાની? બાદબાકી કરવાની. એટલે 80ની નિશાની આવશે? તો કે બાદબાકીની નિશાની. એટલે એનો જવાબ શું આવશે? તો કે 181 − 80 કરો એટલે એનો જવાબ શું આવે? 101. એટલે અહીંયા કયું ચિહ્ન આવશે, કયું નિશાની આવશે? તો કે માઇનસ, એટલે કે બાદબાકીની નિશાની આવે. પછી હવે છઠ્ઠું છે 301 ખાલી જગ્યા આપ્યું છે 20 બરાબર 281. 301 ખાલી જગ્યા શું કરવાનું? તો કે માઇનસ, એટલે કે બાદબાકી 20. 301ને 20 આરે બાદ કરી નાખો, એની બાદબાકી કરી નાખો એટલે એનો જવાબ શું આવશે? 281. એટલે અહીંયા કયું ચિહ્ન આવશે? તો કે બાદબાકીની નિશાની આવે. પછી સાતમું આપ્યું છે 89 − 45 બરાબર ખાલી જગ્યા. તો 89ને 45 સાથે બાદ કરો તો એનો જવાબ શું આવે? તો કે 44. એટલે અહીંયા કઈ સંખ્યા લખવાની આખાનામાં? તો કે 44. કી? તો કે 44. તમે 89ને 45 સાથે બાદ કરો એટલે એનો જવાબ શું આવશે? 44. પછી આઠમું છે 444 ખાલી જગ્યા 4 બરાબર 111. તો 444ને 4 આરે શું કરી તો એનો જવાબ 111 આવે? તો કે એનો ભાંગાકાર કરવાનો. 444 એને ભાંગી નાખ એટલે એનો જવાબ શું આવશે? 111. એટલે અહીંયા કયું ચિહ્ન આવે? તો કે ભાંગાકારની નિશાની આવે. પછી 9 + 59 ખાલી જગ્યા બરાબર 100. તો હવે 59ને આપણે કેટલા વડે કેટલાની સંખ્યા હારે સરવાળો કરી તો એનો જવાબ શું આવશે? તો કે કેટલાની સંખ્યા એમ કહેવાની? તો કે 41. કેટલા? 41. 59 + 41 બરાબર 100.
59 ને આપણે 41 વડે સરવાળો કરી એટલે એનો જવાબ શું આવે 100 એટલે અહીં કઈ સંખ્યા લખવાની રહી તો કે 41 ની સંખ્યા પછી 10 મો આપ્યું છે 24 ખાલી જગ્યા 5 બરાબર 120 તો અહીં કઈ નિશાની આવશે તો કે ગુણાકારની ચિહ્ન નિશાની આવશે 24 ગુણ્યા 5 બરાબર 120 24 ને તમે 5 આરે ગુણાકાર કરો એટલે એનો જવાબ શું આવશે 120 એટલે અહીંયા ગુણાકારની નિશાની કરવાની થાય તમારે પછી હવે 11 મો આવ્યો છે 299 ગુણ્યા ખા જગ્યા બરાબર 299 તો 299 ને કેટલા આરે ગુણીએ તો 299 જ આવે તો કે એક સાથે કેટલા એક સાથે 299 ગુણ્યા 1 કરી એટલે 299 એનો જવાબ આવે એટલે અહીં કઈ સંખ્યા લખવાની રહી તો કે એક સંખ્યા લખવાની રહી આખાનામાં તમારે પછી 12 મો આપ્યું છે હવે ખાલી જગ્યા -55 બરાબર 35 તો અહીં કઈ સંખ્યા લેવાની રહેશે જેને 55 હારે બાદ કરી તો એનો જવાબ 35 આવે તો કે અહીંયા 90 કેટલી સંખ્યા લેવાની રહી 90ની સંખ્યા 90ની સંખ્યા તમે લ્યો એને 55 સાથે બાદબાકી કરો એની એટલે એનો જવાબ શું આવશે તો કે 35 સમજાણું એટલે અહીંયા કઈ સંખ્યા લખવાની રહીએ તો કે 90ની સંખ્યા લખવાની રહીએ એને તમે 55 સાથે બાદ કરી નાખો એટલે એનો જવાબ 35 તો અહીંયા 90ની સંખ્યા આખાનામાં લખવાની પછી 13 મો આપ્યું છે 55 ખાલી જગ્યા 2 બરાબર 110 તો હવે 55ને અહીં કહ્યું શું કરવાનું રહીએ તો કે 55 ગુણ્યા 2 બરાબર 110 તમે 55ને 2 સાથે ગુણો એટલે એનો જવાબ શું આવશે 110 જવાબ આવે એટલે અહીંયા કઈ નિશાની તમારે કરવાની રહીએ તો કે ગુણાકારની નિશાની કરવાની રહીએ 55 ગુણ્યા 2 બરાબર 110 સમજાણું પછી હવે 14 મો આપ્યું છે 95 ખાલી જગ્યા 2 બરાબર 190 તો અહીંયા પણ શેની નિશાની કરવાની આવશે તો કે ગુણાકારની નિશાની શેની ગુણાકાર 95 ગુણ્યા 2 કરો એટલે એનો જવાબ કેટલો આવશે તો કે 190 આવશે એટલે અહીંયા તમારે શેની નિશાની કરવાની રહી તો કે ગુણાકારની નિશાની કરવાની રહીએ ત્યાર પછી હવે 15 મો આપ્યું છે 40 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0 તો 40ને કેટલા આરે ગુણી તો એનો જવાબ 0 આવે તો કે 40ને 0 આરે ગુણવાનું એટલે એનો જવાબ શું આવી જશે 0 એટલે અહીંયા કઈ સંખ્યા લખવાની રહે તમારે ખાલી 0ની સંખ્યા લખવાની રહે સમજાણું પછી હવે 16 માં આવ્યું છે 361 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર 19 હવે 361ને આપણે કેટલા હારે ભાંગી તો એનો જવાબ 19 આવે તો હવે આપણે કેટલા હારે ભાંગવાનું રહીએ 361ને ભાંગા ખાલી જગ્યા બરાબર 19 તો કેટલા હારે કઈ સંખ્યા હારે ભાંગવાનું રહીએ તો કે 19ની સંખ્યા સાથે ભાંગી એટલે એનો જવાબ શું આવે 19 361ને કેના સાથે ભાંગવાનું તો કે 19ની સંખ્યા સાથે એટલે અહીં જવાબના ચોરસખાનામાં શું આવશે તો કે 19ની સંખ્યા લખવાની રહીએ સમજાણું 361ને ભાંગ્યા તમે 19 કરો એટલે એનો જવાબ આવી જશે 19 સમજાણું આવી જ રીતના વ્યવસ્થિત જ્યાં ચિહ્ન આપ્યા છે નિશાની કરવાની આપી છે ત્યાં તમારે નિશાની કરવાની અને જ્યાં સંખ્યા લખવાની આપી છે ત્યાં તમારે વ્યવસ્થિત સંખ્યા લખીને પૂરવાનું છે સામાન્ય જ્ઞાનમાં સમજાણું હવે પછીનો જે અભ્યાસ છે તે આપણે બીજા વિડીયોમાં કરીશું નમસ્તે ધન્યવાદ